ભરૂચ સિવિલ હોસ્પિટલના સફાઈ કામદારોની હડતાલ છઠ્ઠા દિવસે પણ યથાવત રહી હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓના બે માસના બાકી પડતો પગાર, પીએફના નાણાં જેવી વિવિધ માંગણીઓ સાથે સિવિલ હોસ્પિટલના પટાંગણમાં છ દિવસથી હડતાલ બેસતા સહકારી આગેવાન સંદીપ માંગરોરાએ કામદારોની પડખે આવી તેમની માંગણીઓ અંગે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સાથે વાતચીત કરી હતી. સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ તેઓના કોન્ટ્રાક્ટરો સામે આક્ષેપો કર્યા હતા કે બિલ ચૂકવી દીધા હોવા છતાં કર્મચારીઓને પગાર અને પીએફ આપવામાં આવતો નથી, જેથી કર્મચારીઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યાંથી સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે ત્યાંથી સફાઈ કર્મચારીઓને પગાર આપવામાં ધાંધ્યા તથા આવ્યા છે હોવાની ફરિયાદો સામે આવતી રહી છે. ત્યારે આજે સંદીપ માંગરોલાએ સફાઈ કર્મચારીઓના પડખે ઊભા રહી ભરૂચ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સાથે વાત કરતા સત્તાધીશોએ કબૂલ્યું હતું કે પગારમાં થોડું મોડું થયું છે, પણ થોડા દિવસોમાં જ કર્મચારીઓના પગારની માંગણી સંતોષાઈ જશે અને પગાર પણ તેમના એકાઉન્ટમાં આવી જશે તેવી બાહેંધરી આપી હતી. જ્યારે બીજી બાજુ સફાઈ કર્મીઓએ મીડિયા સમક્ષ આક્રોશ સાથે જણાવ્યું હતું કે જો સમય મર્યાદામાં અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. એમને સેલરીના પ્રશ્નો હતા, પીએફના પ્રશ્નો હતા અને એને લઈને સ્ટ્રાઇક ઉપર છેલ્લા છ દિવસથી બેઠા છે. ત્યારે ખૂબ નાના પ્રશ્નોને કારણે છ છ દિવસ સુધી એમને અહીંયા બેસવું પડે અને કોઈ સાંભળવાવાળું નથી. ત્યારે આજે લેબર ઓફિસર, RMO અને DG નાકરાણી જે કોન્ટ્રાક્ટર છે એની સાથે પણ વાત કરી અને આજે સાંજ સુધીમાં એમના જે કંઈક પ્રશ્નો છે એનો ઉકેલ લાવી દેવાની એમણે ખાતરી આપી છે. લેબર ઓફિસરે પણ અહીંયા આવી અને નિવેદનો લેવાની અત્યારે વાત કરી છે, એટલે સાંજ સુધી શું થાય છે તે જોઈએ છે. અને ભવિષ્યમાં નાના કર્મચારીઓને કોઈ પણ મુશ્કેલી ન પડે, કોન્ટ્રાક્ટની અંદર એમનું કોઈ શોષણ ન થાય, PFની અંદર નાણાં જમા થાય, સમયસર સેલરી મળે એ દિશાની અંદર એમણે RMOએ પણ ખાતરી આપી છે અને મને આશા છે કે સાંજ સુધીમાં એમના પ્રશ્નોનો ઉકેલ આવી જશે. મારું નામ સુભાષભાઈ રવિચંદભાઈ સોલંકી. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ સફાઈ કામદાર તરીકે અમે ફરજ બજાવીએ છીએ. અમારા સમયસર પગાર થતો નથી. બીજું કે PFના નાણાં છે તે પણ એ લોકોએ કોઈના નાખ્યા નથી. બીજું કે અમારું ESIના 152 રૂપિયા છે કપાય છે તે પણ ESI નંબર આપેલ નથી અને આ વસ્તુની કોઈ બાહેધરી લેવા કોઈ તૈયાર જ નથી કોઈ અધિકારી. કેટલા દિવસથી તમે હડતાલ પર બેઠા? અમે છ સાત દિવસથી હડતાલ પર બેઠા. કર્મચારી? અમે 45 કર્મચારીઓ છે. તમારી માંગણી નહીં સંતોષાય આગળ શું કરશે? ઉગ્ર આંદોલન કરીશું. હમણાં સંદીપભાઈ વાત કરી તો એવું કહે કે સાંજ સુધીમાં નિરાકરણ આવી જશે એવું અમે